नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आज आपने धोरण 6 नी अंदर अंग्रेजी विषयनो जे पहेलो यूनिट छे वेर वर यू तमे क्या छो तेनो स्वाध्याय जोशुं। तेनी अंदर प्रश्न नंबर 1 ए नीचे आपेला विकल्पोमांथी जे साचो विकल्प पसंद करो, एटले कि अहींया आपणे प्रश्न नंबर 1 आपेलो छे तेनी अंदर 4 विकल्प आपेला छे, तेमांथी कोई पण एक विकल्प ऊपर टिक करवानुं रहेशे। एमां पहेलो क्वेश्चन, 20 ट्री वॉज देर इन ध फार्म, એટલે શું કીધું છે કે જે ખેડૂત છે, એ ખેતી છે, એ ખેતરની અંદર શું છે, મેંગો છે, આંબલા, નીમનું ઝાડ છે કે બીજું શું છે એની વાત કરી છે કે આંબલી છે। તો અહીંયા આપણને ખબર જ છે કે શેનું છે, તો કે આંબલા છે। શું છે? તો બી આન્સર આવશે આંબલા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વેર વોઝ અર્ચના લાસ્ટ સન્ડે, શું કહે છે કે વેર વોઝ અર્ચના લાસ્ટ સન્ડે, એટલે કે જે અર્ચના છે તે લાસ્ટ સન્ડે યાને કે રવિવારને દિવસે ક્યાં ગઈ હતી? તો ઇન ધ ફાર્મની અંદર, ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ ક્લીન, ઇન ધ ગાર્ડન, એટલે કે તે શું કરતી હતી, ક્યાં ગઈ હતી? તે લાઇબ્રેરીમાં વાંચવા ગઈ હતી, ઝાડ ઉપર ચડી હતી, ઝાડે નીચે રમતી હતી, કે ગાર્ડનમાં રમતી હતી, કે ફાર્મની અંદર હતી? તો અહીંયા આન્સર આવશે, શું આવશે? તો ઇન અ ફાર્મ, એટલે કે એ આન્સર આવશે। ત્રીજો પ્રશ્ન, ધ નેક્સ્ટ ડે ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં કેટલા બાળકો હાજર હતા? તો અહીંયા 25, એટલે કે 25 બાળકો હાજર હતા। તો આન્સરમાં શું આવશે? ડી। શું આવશે? ડી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4ની અંદર શું કીધું છે? ક્વેશ્ચન નંબર 4ની અંદર કે વોટ ડીડ ચિલ્ડ્રન ડુ, કે અહીંયા કોણ છે કે રોલ ઓવર, એટલે કે ગોળાકાર ફરે છે? તો કે બાળકો, તો કે જમ્પ ઓવર કરે છે, રોલ ઓવર કરે છે, ફેલ ઓવર કરે છે કે પુલ ઓવર કરે છે? તો આપણે એક્ટિવિટી જે 1 છે તેની અંદર શીખી ગયા છે રોલ ઓવર, તો અહીંયા આન્સર આવશે બી। શું આવશે? બી, રોલ ઓવર। ત્યારબાદ આવશે આન્સર 5, આન્સર 5, વેર વર અર્ચના એન્ડ હિયર ફ્રેન્ડ્સ ઓન ધ 11th of this month, શું કહે છે કે અર્ચના છે એના ફ્રેન્ડની ત્યાં ક્યારે, કયા મહિનાની અંદર ગઈ હતી? તો અહીં લખેલું છે કે ઇન ધ દૂધસાગર ડેરીએ, ઇન ધ લાઇબ્રેરીમાં, ઓન ધ પાર્ક, કે એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, એટલે કે તે ક્યાં ગઈ હતી તેની વાત કરી છે। તો અહીંયા કીધું છે કે ઇન ધ દૂધસાગર ડેરી। શું આવશે? તો કે દૂધસાગર ડેરી। ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 6, વેર વર ધ એબસન્ટ સ્ટુડન્ટ, 6ની અંદર શું કીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ એબસન્ટ, કે ગેરહાજર છે વિદ્યાર્થીઓ, ઇન ધ કોમ્પિટિશન હોલ, એટ કે કોમ્પિટિશન હોય છે ત્યારે કેટલા વિદ્યાર્થીઓ એબસન્ટ હોય છે, એટ ધ પ્રિન્સિસ હોમ સ્ટીક ધ બેડ, કે ઓલ ધ ધીઝ, તો અહીંયા આપણે ખબર છે કે એટ હોમ સિક ધ બેડ, બધા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય છે ત્યારે, એટલે શું આન્સર આવશે? ડી આન્સર આવશે અહીંયા, ડી આન્સર। શું આવશે? ડી આન્સર આવશે। ત્યારબાદ 7 ક્વેશ્ચનની અંદર, વેર વોઝ અર્ચના ઓન ધ 10, અર્ચના છે તે 10 તારીખની અંદર શું કરતી હતી? તો ઇન ધ દૂધસાગર ડેરી હતી, ઇન ધ લાઇબ્રેરીમાં હતી, કે ક્યાં હતી? ઇન ધ ક્લિનિક। ક્યાં હતી? તો કે ઇન ધ ક્લિનિક, દવાખાને। તો તેની અંદર આવશે આન્સર સી। શું આવશે? આન્સર સી। ત્યારબાદ આવશે 8, હાઉ મની ચિલ્ડ્રન ફેલ ડાઉન, કેટલા બાળકો છે એ ફેલ ડાઉન થઈ જાય છે? તો આપણે ખબર જ છે કે રોલ ઓવર જ્યારે કરે છે, ગુલાટી ખાય છે ત્યારે 4 બાળકો, એટલે કે 4 બાળકો છે તે ફેલ ડાઉન થઈ જાય છે, અને લાસ્ટમાં એક જ બાળક બચે છે, એટલે સી આન્સર આવશે 4। ત્યારબાદ 9 ક્વેશ્ચન, ધેર વોઝ વન રિયલી બેડ ડે, શું કહે છે કે લાસ્ટ વખત
मंथ हो लास्ट वर्ष हो शू हो लास्ट वीकनी अंदर लास्ट मंथनी अंदर के लास्ट ईयर अंदर के नो एक पण नहीं नोन इन दीज द लास्ट ईयर आवशे शू आवशे लास्ट ईयर सी आंसर त्यारबाद आवशे टेन क्वेश्चन द नेक्स्ट डे मिस्टर जोशी वोज के मिस्टर जोशी छे ए क्यारे हता इन द ऑफिस में हता इन द क्लास में हता इन द शॉप में हता के सिक इन बेड एटले के आपणे खबर छे आंसर डी आवशे त्यारे शू हतुं तो के बेड नी अंदर हता શું આવશે તો કે સી આન્સર નહીં પણ ડી આન્સર આવશે હવે આવશે ઇલેવન વેન વોઝ અર્ચના એન્ડ હિયર ફ્રેન્ડ્સ એટ ધ લાઇબ્રેરી કે ભાઈ અર્ચના છે એના ફ્રેન્ડ સાથે લાઇબ્રેરીમાં હતી અને કેટલા વાગ્યા હતી ઓન ધ ટેન ઓન ધ ઇલેવન ઓન ધ ટ્વેલ્થ ઓન ધ સન્ડે તો અહીંયા આવશે ઓન ધ ટ્વેલ્થ તો શું આવશે ટ્વેલ્થ ટ્વેલ્થ હશે ત્યાં આપણે ટીક કરવાનું રહેશે સી આન્સર આવશે ત્યારબાદ વેર વોઝ ધ ચિલ્ડ્રન બધા બાળકો ક્યાં હતા ગ્રાઉન્ડમાં હતા ચેર એટલે કે ખુરશી પર હતા સ્વિમિંગ પુલમાં હતા કે બેડ પર હતા તો આપણે ખબર છે એક્ટિવિટી વન આપણે શીખી ગયા છે કે એની અંદર તે ક્યાં હતા તો કે બેડ ઉપર તો આન્સર સી આવશે શું આવશે આન્સર સી કે તે બેડ ઉપર હતા ત્યારબાદ આવશે તેરમો ક્વેશ્ચન દેર આર 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ બટ ધેટ ડે 3 વોઝ સ્ટુડન્ટ્સ આપણે ખબર જ છે કે જ્યારે 25 સ્ટુડન્ટ ક્લાસમાં હોય છે ત્યારે કેટલા ગેરહાજર બાળકો હોય છે તો કે ત્યારે 25 હાજર હોય ત્યારે 5 બાળકો ગેરહાજર હોય છે એટલે 5 આવશે કેટલા 5 હવે આવશે ક્વેશ્ચન નંબર 2 કે નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે નીચે અહીંયા ક્વેશ્ચન આપેલા છે તેના આપણે આન્સર આપવાના છે તો જોશું હાઉ મડી ચિલ્ડ્રન ઇન ધ બેડ કે ભાઈ કેટલા બાળકો ચિલ્ડ્રન એટલે બાળકો બેડ એટલે કે પલંગમાં કેટલા બાળકો પલંગમાં હતા તો આન્સર આવશે શું આન્સર આવશે તો કે ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ એટલે કે 5 બાળકો તે બેડ ઉપર હતા કેટલા બાળકો 5 ક્વેશ્ચન નંબર 2 એટ ધ લાસ્ટ વોટ ડીડ ધ લિટલ વન સેડ હવે લાસ્ટની અંદર કેટલા બાળકો બચે છે તો લાસ્ટની અંદર કેટલા બાળકો બચે તો કે 1 તો આન્સર આવશે એટ લાસ્ટ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ અને લાસ્ટમાં નાનું બાળક શું કહે છે કે ગુડ નાઇટ પોતે એક જ બચે છે અને બધા બાળકોને શું કહે છે ગુડ નાઇટ ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 3 એટ લાસ્ટ હાઉ મની ચિલ્ડ્રન ઇન ધ બેડ એટ લાસ્ટ વન સીલ ધ બેડ હવે લાસ્ટમાં એક જ બાળક રહે છે ક્વેશ્ચન 4 વોટ ડીડ ધ લિટલ વન સેડ હવે તે નાનું બાળક શું કરે છે છેલ્લે તો કે વોટ ધ લિટલ વન સેડ એટલે કે ધ લિટલ વન સેડ રોલ ઓવર કરે છે એટલે કે ગુલાટી ખાઓ હવે આવશે પ્રશ્ન નંબર 3 યાની કે ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે મિસ્ટર જોશી વોઝ નોટ ઇન ક્લોથ તો અહીંયા આવશે વ્રૂમ શું આવશે વ્રૂમ બીજી ખાલી જગ્યા દેર વોઝ નો સનશાઇન એમાં શું આવશે સનશાઇન ત્રીજી ખાલી જગ્યા ધ ખાલી જગ્યા વોઝ લાઇટ ધ રેફ્રેજર ત્યાં આવશે સ્કૂલ ચોથી ખાલી જગ્યા ધ રન સ્ટુપિડ એટ નાઇટ શું આવશે નાઇટ ધ વેધર વોઝ એન્ડ રન એમાં આવશે કુલ શું આવશે કુલ ઓન ધ્યોર ટ્યુઝડે 3 વોઝ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ નોટ ઓનલી અહીંયા બે ખાલી જગ્યા આવશે 25 અને 5 આપણે ખબર જ છે કેટલા હાજર હતા ક્લાસની અંદર અને ક્યારે ન હતા નોટ ઓનલી એટલે 5 જ્યારે સ્ટુડન્ટ હાજર હોય ત્યારે ગેરહાજર 5 હોય છે 5 હાજર હોય ત્યારે 25 ગેરહાજર હોય છે 7 ક્વેશ્ચન મની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ સ્કૂલ 8 ક્વેશ્ચન
लोड स्टूडेंट खाली जगह स्टीक एट होम वेर आवशे शू आवशे वेर नाइन क्वेश्चन इट वॉज खाली जगह एंड आउटसाइड एम आवशे डार्क कलर अने ग्रे शू आवशे डार्क अने ग्रे टेन मिस्टर जोशी वॉज नेक्स्ट डे एट होम एट के मिस्टर जोशी नेक्स्ट डे क्या था तो कि घरे एट होम मिस्टर जोशी वॉज होम सिक द बेड एना घरे थे केना ऊपर बैठा था बेड ऊपर देर क्लासरूम वॉज लाइक फ्रीजर अने क्लासनी अंदर त्यारे ठंडो हतो केवो तो कि फ्रीजर जेवो एटले के खूब ठंडो लागतो हतो अने वरसादनु वातावरण पण हतुं तेरमा क्वेश्चन में खाली जगह सन वॉज शाइनिंग नेक्स्ट डे शू आवशे नेक्स्ट डे हवे पछी आवशे एक सरस मजानू चित्र छे ए निहाळवानू छे याने के जोवानू छे शू करवानू छे चित्र ने निहाळवानू छे प्रश्न नंबर चार चित्र ने जोई प्रश्नना जवाब आपवाना छे कहीं आपणे सरस मजानू गार्डननू चित्र आपेलू छे अने गार्डनना चित्रनी अंदर तमे जोई शको छो के बाळको छे ए अलग अलग रमत रमी रह्या छे अने आ अलग अलग रमतने आधारे आपणे ए पण खबर पड़शे कि कई रमतने इंग्लिशमां शुं कहेवाय छे तो जोईए आपणे क्वेश्चन नंबर वन पहेलो क्वेश्चन इज संजय शुं कहे छे इज संजय बिहाइंड ध ट्री कि भाई संजय छे ए क्या छे यस छे के नथी ते संजय छे ए झाड़नी पासल छे के नथी तो अपने चित्रनी अंदर देखाय छे के संजय यस संजय इज बिहाइंड द ट्री संजय क्या छे तो के झाड़नी पासल छे हु इज ऑन द स्लाइड तो अहीं आपणे खबर छे के रेशमा छे ते शू करे छे अहीं आपणे चित्रमां देखाय छे के रेशमा छे ते रेशमा छे ते शू करी रही छे ऑन द स्लाइड ते पोते सरस मजानी एक लछरपट्टी छे तेनी अंदर लछरपट्टी खाई रही छे एने कहेवामां आवे छे स्लाइड ईवा वोर इज महेश महेश शू करे छे तो आपणे खबर छे के महेश छे ते शू करे छे तो कहीं महेश आपणे देखाई रह्यो छे શું કરે છે તો કે વોર ઇઝ અ મહેશ મહેશ અને ઇરફાન છે તે બંને એક સરસ મજાનું જે ઓલું છે તેની અંદર પોતાનું વજન માપી રહ્યા છે જોઈ રહ્યા છે વોટ ઇઝ અ રેખા ગોઈંગ રેખા શું કરે છે પછી ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ અહીંયા શું કરે છે બધા વિદ્યાર્થીઓ તો કે ઈવા સુનિતા ગીતા સ્કીપિંગ કરે છે શું તો કે પોતાના જે દોરડા છે એના વરે રોપ્સ એટલે કે દોરડા વડે કૂદી રહી છે સુનિતા એન્ડ ગીટાર સ્કીમ અને બધા એક પછી એક રમત રમી રહ્યા છે અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છે ધેર આર ચિલ્ડ્રન ઇલ્ડન ગાર્ડન ધેમ રાઇટ ધ નેમ્સ હવે કીધું છે કે ગાર્ડનની અંદર કેટલા બાળકો છે અને તેના નામ શું છે તો અહીંયા આપણે કેટલા બોયઝ છે અને કેટલા ગર્લ્સ છે તો કે ક્વેશ્ચન નંબર એકની અંદર પૂછેલું છે તો જોઈએ કે ફોર બોયઝ એન્ડ સિક્સ ગર્લ્સ કેટલા ફોર બોયઝ છે અને સિક્સ ગર્લ છે બોયઝનું નામ બોલો તો શું છે વોર ઇઝ ધ નેમ્સ બોયઝ તો કે જય સંજય ઇરફાન અને મહેશ અહીંયા દેખાય છે આ બધા બોયઝ છે સંજય અને જય આ શું છે બધા બોયઝ છે એના સિવાયની બધી શું છે ગર્લ્સ છે મહેશ વોર ઇઝ સોના એન્ડ મોના સોના અને મોના શું કહે સ્વિમિંગ અહીંયા દેખાય છે સોના અને મોના જોઈ અહીંયા રમી રહી છે આર ધ જય એન્ડ સંજય ઓન ધ સીસો અહીંયા સંજય અને શું છે બે તે રમી રહ્યા છે સંજય અને જય છે એકબીજાની પાવલાની પાછળ અહીંયા નામમાં ભૂલ છે ઇરફાન અને મહેશ આવશે ઓકે સીસોમાંની અંદર ટ્રુ એન્ડ ફોલ્સ હવે તમારે અહીંયા ખરા ખોટા વાક્ય જોવાના છે ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે કે સાચું ક્વેશ્ચન નંબર ફાઇવ ક્વેશ્ચન નંબર ફાઇવ એન્ડ ટ્રુ અને ફોલ્સ આપેલા છે ફાઇવ જૂન ઇન ધ ટીચર ડે તો આન્સર ખોટો આવશે શું કામ કે ફાઇવ જૂને ટીચર ડે નથી સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખે ટીચર ડે હોય છે એટલા માટે આન્સર આ ખોટો છે એટલે ફોલ્સ આવશે મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ ક્લોથ ધ નેક્સ્ટ ડે ખોટું છે મિસ્ટર જોશી છે એ સ્ટુડન્ટ
ને લઈ અને તે દરરોજ માટે હાજર નથી રહેતા, નેક્સ્ટ ડે ફ્લિટ છે, ખોટો આન્સર છે, એટલે એના અંદર પણ ખોટું આવશે. મિસ્ટર જોશી વો સ્કૂલ ધ નેક્સ્ટ ડે, તે નેક્સ્ટ ડે સ્કૂલે હાજર હોય છે, એ પણ ખોટું છે. ઇટ વોઝ રૂમ મંડે, ખોટું આન્સર છે, એટલે ફોલ્સ આવશે. ઇટ વોઝ અ વેરી કોલ્ડ ટ્યુઝડે, દરરોજ જે ટ્યુઝડે એટલે કે જે દિવસે ઠંડો હોય છે, એટલે અહીંયા તે આપણે પાઠની અંદર શીખી ગયા છે, તે દિવસ નથી આવતો. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ કુલ્ડ નેક્સ્ટ ડે, તે જ્યારે હાજર હોય છે ત્યારે તે ઠંડુ વાતાવરણ હોય છે, ખોટું. અર્સના વોન્ટ દૂધસાગર ડેરી વિથ હિયર ફ્રેન્ડ્સ, તે અર્સના દૂધ ડેરી સાગરમાં ફ્રેન્ડ સાથે જાય છે, ખોટું. ધેર વોઝ ફાઇવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેર મંડે, હા દરરોજ મંડે જ્યારે હોય સોમવારે કેટલા સ્ટુડન્ટ હાજર હોય છે, ફાઇવ, એટલે કે પાંચ સ્ટુડન્ટ હાજર હોય છે, એ આપણને ખબર છે. નાઇન ક્વેશ્ચનની અંદર આવશે, નાઇન ક્વેશ્ચન. અર્સના વોઝ રાઇટિંગ એન્ડ એસ, તે પોતાનો નિબંધ લખી રહી છે, ખોટું છે, તો ફોલ્સ આવશે. ટેન ક્વેશ્ચન, અર્સના વોઝ ઇન ફ્રોમ ઓન ધ ટ્વેલ્થ, ફોલ્સ આવશે, ખોટો આન્સર. અર્સના વિલ નોટ ડાઇટ હિર બીટ એક્સપ્રેન્સ, અર્સના છે આન્સર છે, એ ટ્રુલ્સ આવશે. ટ્વેલ્થ, મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધ મંડે, ટ્રુ, હા તે મંડે જ હાજર હોય છે, એના સિવાય એના કોઈ દિવસ હાજર હોતા નથી, એવું એક્ટિવિટીમાં આપણે શીખી ગયા છે, એટલે રૂલ્સ આવશે. હવે પછી આપણે જોશું તો એક્ટિવિટી જોઈ છે, એના આધારે સરસ મજાની ખાલી જગ્યા છે, તો અહીંયા ક્વેશ્ચન નંબર સિક્સની અંદર ખાલી જગ્યા આપેલી છે, તે જોશું. કોર્સમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે, અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે વેર અને આર છે આપણે શીખી ગયા છે કે કઈ રીતે મૂકવામાં આવે છે, તો અહીંયા વેર આવશે કે ધેર વેર નોટ યસ્ટરડે, શું આવશે, વેર ખાલી જગ્યા આવશે. ત્યારબાદ બીજામાં ટુડે ખાલી જગ્યા સટરડે, એમાં આવશે વોઝ, શું આવશે, વોઝ. મોહિત ખાલી જગ્યા કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ હી ઇઝ અ લાસ્ટ, એમાં આવશે, શું આવશે, કે અહીંયા ખાલી જગ્યા આવેલી છે, બે બે ખાલી જગ્યા આપેલી છે, પહેલાં આવશે ઓલવેઝ ને પછી આવશે નેવર, ઓકે. લાસ્ટ યર ખાલી જગ્યા ઇન ક્લાસ, એમાં આવશે વોઝ. ફાઇવ, ટુડે ઇઝ અ સટરડે, એમાં આવશે ઇઝ, કે ટુડે તે સટરડે એટલે દર શનિવારે, તે ટુડે એટલે આજે, સટરડે એટલે કે શનિવાર, અને ઇઝ એટલે કે છે, આજે શનિવાર છે, તો એનું ગુજરાતી છે માંથી થાય છે, એટલે ખાલી જગ્યા છે મૂકે તો થઈ જાય, પહેલાં છે કરતા આવે, પછી કોઈ ક્રિયાપદ તો ઇઝ છે ક્રિયાપદ છે, એટલા માટે એના પછી ખાલી જગ્યા આપણે મૂકી શકીએ. હુ, વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ યસ્ટરડે, તેની અંદર આવશે વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ યસ્ટરડે, તેની અંદર આવશે વેન. સેવન, સેવનની અંદર આવશે સુનિતા ખાલી જગ્યા ગોઈ ટુ સ્કૂલ બાય બસ, બટ ખાલી જગ્યા તો ગોઈ જ આવશે, ઓન બાયસિકલ છે એટલે હંમેશા માટે, અને સમ ટાઈમ એટલે પહેલું આવશે અહીંયા યુઝલી, અને પછી આવશે સમ ટાઈમ, ઓકે. ધીસ ઇઝ અ વીક વી ઇન સ્કૂલ, એમાં આવશે આર. માય ગ્રાન્ડફાધર વિઝિટ ઇઝ અ ઓફટન, ત્યારબાદ આવશે સુનિતા ગેટ્સ ઓફ યરલી મોર્નિંગ, એમાં આવશે હંમેશા એટલે કે ઓલવેજ, કે મારા જે શું કહે છે ક્વેશ્ચન નંબર, સુનિતા છે ગેટ્સ ઓફ ઇલ્લી મોર્નિંગ, દરરોજ મારી સાથે મોર્નિંગમાં હોય છે ઇલ્લી દરરોજ. માય ફ્રેન્ડ્સ આર યરલી ટુડે, એમાં આવશે આર.
आई गो टू स्कूल एवरीडे, हूँ दर स्कूले जाऊँ छू। वी खाली जगह गो टू द पार्क, द प्लान ऑफ्टन ऑफ्टन। माय फादर गोइज फॉर द वर्क एवरीडे, મારા પિતા છે દરરોજ મને ચાલીને એવરીડે દરરોજ સાથે લઈ જાય છે, ગોઈંગ ટુ જાય છે દરરોજ, મારા પિતા છે ચાલીને દરરોજ જાય છે। લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક, એમાં આવશે અહીંયા વોઝ આપેલું છે પણ અહીંયા વેર આવશે, ઓકે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7ની અંદર કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ સંવાદ પરથી આપો, એટલે કે સંવાદ આપેલો છે એ વાંચવાનો અને તેના ઉપરથી ક્વેશ્ચનના બે બે આન્સર આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે મેડમ કહે, રમેશ હેવ યુ ડોન યોર હોમવર્ક, મેડમ કહે છે કે રમેશ તારું હોમવર્ક તારે થઈ ગયું છે? રમેશ કહે યસ મેડમ આઈ હેવ ડોન યુ, હા મારું લેસન છે એ મને કરી નાખ્યું છે અને થોડુંક બાકી પણ છે। મેડમ ગુડ લેટ મી સી, શું કહે છે કે સારું પણ હવે લેટ ના થવું જોઈએ જે જોજે। રમેશ કે હિયર ઇટ ઇઝ અ મેડમ, અહીં છું મેડમ હું। મેડમ કે વેર ઇઝ અ ટેબલ્સ ઇન સમ, તો એ કહે છે કે મારી જે વસ્તુ છે ટેબલની ત્યાં, તેથી અહીં આપ। રમેશ કે ટેબલ્સ એન્ડ સમ આર ઇન ધ મેથેટિક નોટબુક મેડમ, અહીંયા તમે જે માગો છો તે નથી, મેથેટિકની નોટબુક છે। મેડમ કે વેર ઇઝ અ યોર મેથેમિક બુક, તો નોટબુક, તે શું કહે છે કે તે નોટબુક મારે જોતી નથી। ત્યારબાદ રમેશ કે ઇટ ઇઝ અ યોર ટેબલ, અહીંયા ટેબલ ઉપર છે। હવે આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે એમાંથી કે ડીડ રમેશ ફિનાઇઝ હિઝ હોમવર્ક, તો અહીંયા આન્સર લખવાનો કે રમેશ, પેલો ક્વેશ્ચન છે અહીંયા, આ પેલો ક્વેશ્ચન એનો આન્સર અહીંયા આપેલો છે અહીંયા કે યસ રમેશ રેન ફિનિશ હિઝ હોમવર્ક, હા તેનું લેસન છે એ પૂરું થઈ ગયેલું છે આન્સર। બીજો ક્વેશ્ચન, વેર ઇઝ અ રમેશ મેથેમિક નોટબુક, રમેશ મેથેમિક નોટબુક ઓન ધ ટીચરના ટેબલ ઉપર મેથેમિકની બુક પડેલી છે। હવે પછી આવશે બીજો ફકરો, એની અંદર પણ ફકરો પહેલાં વાંચવાનો છે સંવાદને અને ત્યારબાદ ક્વેશ્ચનના આન્સર આપવાના છે। રોનક મમ્મી આઈ એમ હગ્રી, રોનક કહે મમ્મી તમે મારી વાતની અંદર હગરી યાને કે સહમત છો? મમ્મી કહે ડિનર ઇઝ અ રેડી લેટ યર, મમ્મી કહે કે ડિનર એટલે કે જમવાનું રેડી છે, હવે લેટ ના કર ચાલ જમવા માટે। રોનક કહે વોટ ઇઝ અ ફોર ડિનર ટુડે, આજે શું બનાવ્યું છે મમ્મી રસોઈમાં? મમ્મી કહે દેર ભાજી પાવ ફોર ડિનર ટુડે, આજે ભાજી પાવ બનાવ્યા છે। હવે આપણે બે ક્વેશ્ચનના આન્સર આપવાના છે, એમાં પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ હગ્રી, કોણ એની વાતમાં સહમત હતું? તો ખબર છે રોનુ વોઝ હગ્રી, એની માની વાતમાં તે સહમત છે। વોટ ઇઝ અ ડિનર ટુડે, આજે શું બન્યું છે જમવાની અંદર? તો ક્વેશ્ચનને આન્સર આપ્યો ધેર ઇઝ એ ભાજીપાવ ડિનર ટુડે, આજે આપણે ખબર છે કે જમવામાં શું બન્યું છે? તો કે ભાજીપાવ બનેલા છે। હવે પછી આવશે ત્રીજો ફકરો, એની અંદર સંવાદમાં જોશું પછી એના આન્સર લખશું કે ફાધર ધાર્યા વોટ યુ ડુઈંગ, ધાર્યા કહે આઈ એમ રાઇટિંગ, તે કહે છે કે હું સરસ મજાનું એક નિબંધ લખી રહી છું। ફાધર ઓન વિસ ટોપિક યુ આર રાઇટિંગ, ફાધર એ હું કોના વિશે, ફાધર પૂછે છે કે શેના વિશે, ક્યાં ટોપિક વિશે તું લખી રહી છે? ધાર્યા કે આઈ એમ રાઇટિંગ ઇઝ ધ, તે કહે છે કે હું જે લખી રહી છું, હલો આઈ એમ રાઇટિંગ ઇઝ ધ શહીદ વીર ભગતસિંહ વિશે હું લખી રહી છું। ફાધર કે ગુડ, ડુ યુ નો અબાઉટ શહીદ વીર ભગતસિંહ, કે સારું કહેવાય કે તું એના વિશે લખી રહી છે, જાણીને એને ખૂબ જ આનંદ થયો છે। ધાર્યા કહે યસ પપ્પા હી વોઝ ધ ગ્રેટ ફ્રીડમ ફિટર, તે કહે છે કે સારું સર પપ્પા તમે મને જે વ્યક્તિ વિશે લખું છું એના વચ્ચે તમે મને પ્રોત્સાહન આપ્યું એના બદલ। પેલો ક્વેશ્ચન પૂછે છે વોટ ઇઝ ધાર્યા ડુઈંગ, ધાર્યા છે એ પોતાનું એક નિબંધ લખી રહી છે, ધાર્યા ઇઝ રાઇટ ઇન ધ એજ એક નિબંધ લખી રહી છે। હુ વોઝ અ ગ્રેટ ફૂડ ફાઈટર, એટલે ખબર છે કે ગ્રેટ ફૂડ ફાઈટર વિશે એક સરસ મજાના શહીદ વ્યક્તિ વિશે તે નિબંધ લખી રહી છે। હવે પછી આવશે ક્વેશ્ચન નંબર 8,
નીચે આપેલા પરિષદ વાંચો અને તેને નીચેના આધારે પ્રશ્નોના જે આન્સર આપેલા છે તે લખવાના છે. અહીંયા આપણને આપેલો છે ફકરો કે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી એક શિક્ષક છે. હી ઇઝ એ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા સ્કૂલે છે. હી ઇઝ અ નેવર હોમ ઓન ધ મંડે, તે જ્યારે સોમવારે જ ઘરે હોય છે અથવા સોમવારે જ ત્યાં આવે છે. લાસ્ટ મંડે વોઝ ધ ડિફેન્ટ, એક વખત લાસ્ટ એટલે કે છેલ્લે તે સોમવારે આવ્યા હતા. હી વોઝ નોટ ઇન બેડ, તે બેડમાં સૂતા નથી. હી વોઝ અ ક્લાસરૂમ એન્ડ વોઝ કોલ્ડ, અને તેનો ક્લાસરૂમ ઠંડો છે. હી વોઝ નોટ વોર્મ ક્લોથ, તે કપડાં ધોતા નથી. ઇફેક્ટ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ, બધા વિદ્યાર્થીઓ ઠંડા છે. હી વોઝ ફ્રીઝેઝર, એટલે કે જેનો રૂમ છે એ ફ્રીઝેઝર જેવું લાગે છે. ધ સ્કૂલ વોઝ લાઈક રિફ્રેઝર, એટલે કે તેનો જે રૂમ છે એની સ્કૂલ છે આખી ઠંડી થઈ ગયેલી છે. અવર રૂમ વોઝ લાઈક ફ્રીઝેઝર, બધા તેના રૂમના જે ઠંડુ વાતાવરણ હોય એવું પસંદ કરે છે. એન્ડ પૂર, એટલે કે તે ગરીબ છે. મિસિસ જોશી લાઈક આઈસ, તેને લાઈક આઈસ. ધ સ્મોલ ક્લાસ વોઝ કુલ્ડ કુલ્ડ, એટલે કે તેનો નાનો ક્લાસ છે પણ કુલ્ડ ઠંડો ઠંડો છે. ઇટ વોઝ રનિંગ હેવલી, જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ ઠંડો થઈ જાય છે. લેફ્ટ ધ સ્કૂલ એટલે, અને તે દરરોજ લેફ્ટ આવે છે, યાની કે મોડા આવે છે. હવે આપણે એક ક્વેશ્ચનના આન્સર આપવાના છે. હુ ઇઝ ધ ટીચર? મિસ્ટર જોશી ધ સ્કૂલ ટીચર. અહીંયા આપણે ખબર પડી જશે અહીં પહેલો ક્વેશ્ચન, અહીંયાનો આન્સર આપેલો છે હુ ઇઝ અ ટીચર, કે મિસ્ટર જોશી ઇઝ અ ટીચર. એના શિક્ષકનું નામ શું છે? જોશી સર. વોઝ મિસ્ટર જોશી એબસન્ટ એવરી મંડે? તો કે નો, મિસ્ટર જોશી વોઝ નેવર એવર ઓન મંડે. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ મિસ્ટર જોશી? સ્પેશિયલ અબાઉટ મિસ્ટર જોશી, હી ઇઝ અ નેવર હોમ મંડે, તે સોમવારે જ હાજર ન હોય. તે ક્યાં હોય છે? સ્કૂલે, અને ઘરે 25 દિવસ સુધી રહે છે. નો મિસ્ટર જોશી વેન્ટ ફૂડ ધ ક્લોથ, તે કપડાં ધોતા નથી. ત્યારબાદ આવશે પાંચમો ક્વેશ્ચન. હાઉ વોઝ ધ ક્લોથ ધ સ્કૂલ એન્ડ ધ ક્લાસરૂમ ઓન ધ ડે? શું કહે છે કે જે હાઉ વોઝ ધ કન્ડિશન ઓફ ધ સ્કૂલ એન્ડ ક્લાસરૂમ ઓન ધ ડે? તો કે ધે સ્કૂલ વોઝ લાઈક, જે એનો જે સ્કૂલ છે તેને પસંદ કરે છે રિફ્રેજરેટર, એટલે કે જે ઠંડુ હોય છે તે. ક્લાસરૂમ ઇઝ અ ફ્રીઝર જેવું તેને લાગે છે. વોઝ રનિંગ હેવલી ઓન ધ ડે, સિક્સ ક્વેશ્ચન. એનો આન્સર છે યસ, વોઝ રનિંગ હેવ ઓન ધ ડે, એટલે કે હા, ત્યારે જે વરસાદ ચાલુ હોય છે. હવે પછી આવશે બીજો ફકરો. લાસ્ટ યર ધેર વોઝ ઓન રિયલી રિયલી બેડ ડે, ઇટ ઇઝ ધ વોઝ મંડે. યુઝલી ધેર આર એબસન્ટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ બટ ઓન ધ ડે. એટલે શું કહે છે કે જ્યારે લાસ્ટ ડે એક વખત એવું બને કે બધા વિદ્યાર્થી સોમવારે જ આવે છે, અને આમ બધા વિદ્યાર્થીઓ સોમવારે ગેરહાજર જ હોય છે, મંડેને દિવસે 65 સ્ટુડન્ટ હોય છે, આમ 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. ઇટ વોઝ રિયલી કુલ્ડ, ઇટ વોઝ રનિંગ લોટ, ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, ધેર વોઝ નો સનસાઈ. આઈ થિંક ધ સ્ટુડન્ટ વર એટ સ્કૂલ બીકોઝ ધ વેર સ્કી ધ વેર એટ હોમ માય બી ધેટ વર બેડ. અહીંયા હવે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. એમાં પહેલો ક્વેશ્ચન, વોટ ડે વોઝ ધ બેડ ડે, કયો દિવસ એવો ખરાબ હતો? તો કે લાસ્ટ યર મંડે વોઝ બેડ ડે, એટલે કે સોમવાર એના માટે ખરાબ હતો. ઓન ધેટ વોટ હેપીડ ઓન ધ ડે, ક્યારે તે ખુશ હોય છે? ઓન ધ ડે વેર ઇઝ અ વેરી કુલ્ડ એન્ડ વિઝ રનિંગ લોટ, વરસાદ હોય છે ત્યારે તેને વધારે ઓલું હોય છે. વોટ ઇઝ ધ યુઝિડલ હાઉ મની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? તો કે હંમેશા માટે યુઝ, એટલે ધેર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. ચોથો ક્વેશ્ચન, હાઉ મની સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ ઓન ધ ડે? શું કહે છે કે હાઉ મની સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ ઓન ડે, એટલે કેટલા વિદ્યાર્થીઓ હાજર હોય છે? તો અહીં ઓનલી 5 સ્ટુડન્ટ વેર
પ્રેઝન્ટ ઓન ડે એટલે કે સોમવારે આપણે ખબર જ છે કેટલા વિદ્યાર્થીઓ હાજર હોય છે. સિક્સ ડે ફાઈવ ક્વેશ્ચન, હાઉ મની સ્ટુડન્ટ વેર એબ્સન્ટ ઓન ડે, એમાં આવશે 20 સ્ટુડન્ટ વેર એબ્સન્ટ ઓન ડે. સિક્સ ક્વેશ્ચન, હાઉ વોઝ ધ વેધર ઓન ધ ડે, એમાં આવશે ઓન ધ ડે વેધર ઇઝ વેરી કુલ્ડ. સેવન ક્વેશ્ચન, વાય ધ સ્ટુડન્ટ વેર એબ્સન્ટ, કેટલા વિદ્યાર્થીઓ એબ્સન્ટ હોય છે. અહીંયા આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, ધ સ્ટુડન્ટ વેર એબ્સન્ટ બીકોઝ ધ વીક સિક, એટલે કે બધા વિદ્યાર્થીઓ વીકની અંદર એક જ દિવસ ગેરહાજર હોય છે ત્યારે બધા હાજર હોય છે. હવે આવશે ક્વેશ્ચન નંબર થ્રી, એટલે કે જે પ્રશ્ન નંબર ત્રણ છે એનો આન્સર આપવાનો છે આપણને. ધેર રન સ્ટુપિડ એન્ડ નાઇટ, નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, સો એવરીથિંગ વોઝ ઓકે, ધેર વેર 25 સ્ટુડન્ટ, નોટ ઓનલી 5 બટ વેર વોઝ મિસ્ટર જોશી, હી વોઝ there he was at home sick in bed. અહીંયા જે એક સરસ મજાના ફકરાના આધાર ક્વેશ્ચન આન્સર આપીએ તો પહેલો ક્વેશ્ચન છે, વેન ડીડ ધ રન સ્ટોપ, ક્યારે એ વરસાદ સ્ટોપ થઈ જાય છે અને ક્યારે આવે છે તે કીધું. ધ રન સ્ટોપ ઇન એટ નાઇટ, રાતે છે લાઇટ, રાતે છે તે સ્ટોપ થઈ જાય છે. હાઉ વોઝ ધ વેધર ઓન ધ નેક્સ્ટ ડે, હવે તે નેક્સ્ટ ડે એટલે પાછી બીજી વખત, નેક્સ્ટ ડે ધ વેઝ શાઇનિંગ એટ ધ વેધર વોઝ ઓકે. ત્રીજો ક્વેશ્ચન, હુ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ ધ નેક્સ્ટ ડે, તેમાં કહે છે મિસ્ટર જોશી ધ એબસન્ટ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ ધ નેક્સ્ટ ડે. ચોથો ક્વેશ્ચન, વોઝ મિસ્ટર જોશી પુટ ઓન વર્ક ક્લોથ ઓન ધ મન્ડે, કહે છે કે મન્ડે ક્યારે હોય છે મિસ્ટર જોશી, ત્યારે કહે છે કે મિસ્ટર જોશી. ચોથો ક્વેશ્ચન, ધેર વેર 25 પ્રેઝન્ટ ઇન ધ નેક્સ્ટ ડે. પાંચમો ક્વેશ્ચન, હાઉ મની સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ ધ નેક્સ્ટ ડે, મિસ્ટર જોશી વોઝ હોમ સિક અ બેડ. સિક્સ ક્વેશ્ચન, વાય વોઝ મિસ્ટર જોશી એબસન્ટ ધ નેક્સ્ટ ડે, મિસ્ટર જોશી વોઝ એબસન્ટ નો ધ નેક્સ્ટ ડે બીકોઝ હી વોઝ સિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાના 8ની અંદર જે ક્વેશ્ચન આપેલા હતા ફકરા સંવાદ, એના આધારે થોડા પ્રશ્ન આન્સર જોયા. હવે આવશે ક્વેશ્ચન નંબર 9, એની અંદર નીચેના શબ્દોના બહુવચન કરો, એટલે બહુવચન કરવાનું છે. એક વચન આપેલું હશે તેનું આપણે બહુવચન કરવાનું છે. તો જોઈએ એક વચનનું બહુવચન. સ્ટુડન્ટ આપેલું છે તો અહીંયા આવશે સ્ટુડન્ટ્સ, શું આવશે સ્ટુડન્ટ્સ. ત્યારબાદ આવશે ક્લાસ તો ક્લાસીસ, હોમ તો હોમ્સ ઈએસ પ્રત્યે લગાડીને લખવાનું છે, ચિલ્ડ્રન ખાલી ચિલ્ડ આપ્યું એટલે એક જ બાળક છે, અહીંયા ચિલ્ડ્રન લખશું એટલે બહુવચન થઈ જશે. ઇઝ એટલે આર, ટ્રી એનું ટ્રીઝ, ટી આર ડબલ ઈ એસ એટલે ટ્રીઝ. અને ખાસ યાદ રાખજો કે ક્યારેક લાસ્ટમાં જ્યારે આ બે અક્ષર આપેલા હોય ત્યારે ખાલી એક જ એસ લખવાનો હોય છે, નકર ફરીથી ઈ એસ લખવાનું નહીં, નકર ત્રણ ઈ થઈ જશે. અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે વાક્યનો એટલે કે જ્યારે છેલ્લો અક્ષર એસ હોય, ડબલ એસ હોય, સી એસ હોય કે એક્સ હોય ત્યારે તેનું બહુવચન ઈ એસ થાય છે. હવે આવશે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10, નીચેના વાક્યનું બહુવચન કરો. વાક્ય છે, એક વાક્ય વચનમાં આપેલું છે, આપણે એનું બહુવચન કરવાનું છે. ધીઝ ઇઝ અ કાઇટ, અહીંયા આવશે ધેઝ આર કાઇટ્સ, શું આવશે ધેટ આર રાઇટ્સ કિડ્સ, કાઇટ આપેલું છે તો કાઇટ્સ થઈ જાય, એસ લાગશે. બીજો ક્વેશ્ચન, બીજા ક્વેશ્ચનની અંદર શું કીધું છે,
કે ધેર ઇઝ કાઉ અંડર અ ટ્રી. અહીં લખવાનું ધેર ઇઝ છે એ કાઢી નાખવાનું, આર લખી નાખવાનું, અને કાવ છે ને એસ પ્રત્યે લાગશે, એકથી વધારે કાવ છે એ એક છે અને એસ પ્રત્યે લાગે એટલે તે બહુવચન થઈ જાય, એટલે શું આવશે? ધેર આર કાવ્સ અંડર ધ ટ્રીઝ. ત્રીજો ક્વેશ્ચન, હી ઇઝ અ ટીચર, તો તે શિક્ષક છે, એક કીધું છે તે શિક્ષક છે અથવા તે ટીચર છે, તો અહીંયાનું બહુવચન કરશું એટલે હીનું શું થઈ જશે? ધે થઈ જશે. શું થઈ જશે? અહીંયા હી સી કે ઈટ હોય તો તેનું બહુવચન ધે થાય છે. એટલે જ્યારે પણ તમને હી આપે, હી આપેલું હોય આવી રીતે, સી આપેલું હોય કે ઈટ આપેલું હોય, તો તમારે સમજવાનું કે તેનું બહુવચન ધે થાય છે. તો અહીંયા હું હી ઇઝ અ ટીચર, દે આર ટીચર્સ. ચોથો ક્વેશ્ચન, દેર ઇઝ અ મંકી ઓન ધ ગો. અહીંયા તેનું ધેટનું દોષ થઈ જશે અને ધીઝ હશે તો એનું દેશ થઈ જશે. અહીં ધોઝ આર મંકીઝ ઓન ધ ફૂટ રોપ્સ. હવે પછી આવશે પ્રશ્ન નંબર 11 જોઈએ આપણને, કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો. તો વિરુદ્ધાર્થી શબ્દ આપણને જોવાના છે કે એને વિરુદ્ધ દિશા દર્શાવતા હોય તે શબ્દ. તો અહીં પાસ્ટ તો ફ્યુચર, કુલ્ટ તો હોટ, કુલ્ટ એટલે ઠંડુ, હોટ એટલે કે ગરમ, એબસન્ટ ગેરહાજર, તેનું આવશે પ્રેઝન્ટ. શું આવશે? પ્રેઝન્ટ. હેવી, એનું આવશે લાઈટ. ડે નાઇટ. બિગ, એનું આવશે સ્મોલ. શું આવશે? સ્મોલ. ક્વેશ્ચન નંબર 12, નીચેના ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપ લખો. તો અહીંયા ઇઝનું શું થઈ જશે? ઇઝ શબ્દ આપેલું હશે એનું વો જ થઈ જશે. શું થઈ જશે? વો જ. શું થશે? વોઝ. ટેલનું ટોલ્ડ. આરનું વેર. શું થઈ જશે? વેર. અને ફીલનું ફેલ. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ આવશે ત્રીજો પ્રશ્નમાં સેલ, ને એનું સોલ થશે પૂટનું, પૂટ જ રહેશે, આમાં રૂપ બદલતા નથી. એમાં ટીથ છે, પૂટ છે, એવા રૂપનું એને એ જ ભૂતકાળ થાય છે. પ્રશ્ન નંબર આવશે 13, 13મો ક્વેશ્ચન જોઈએ. 13મા ક્વેશ્ચનની અંદર કીધું છે, શું કીધું છે 13મો ક્વેશ્ચનની અંદર જોઈએ આપણે. 13ના ક્વેશ્ચનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચેના આપેલી ખાલી જગ્યા યોગ્ય અક્ષર મૂકી પૂર્ણ કરો. અહીંયા તમારે ખાલી જગ્યા આપેલી છે, યુઝેલી સ્કેચ પેન, એમાં જે શબ્દ ખૂટતો શબ્દ લખી અને પૂરવાની છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યને ખાનામાં લખો. એટલે કે અહીંયા વાક્ય ઇટ ઇઝ લખેલું છે, ઇટ ઇઝ તમારા ખાનામાં લખવાનું. વ્યૂ સુર ઇઝ ધીઝ યોર કોલ નંબર, ખાલી એક એક અક્ષર તમારે લખતો જવાનું. કઈ રીતે લખાય છે? લખાઈ ગયું હોય એટલે તમારે અલ્પવિરામ લખીને વાક્ય જોડતું જવાનું અને ખાનું ખાલી પૂરવાનું છે. હવે આવશે પ્રશ્ન નંબર 15મો ક્વેશ્ચન, આપેલા માંગ્યા પ્રમાણે કરો. એટલે કે ચિત્ર આપેલા છે એના આધારે ક્વેશ્ચન બનાવવાના, કે વેર ઇઝ ધ ઈગલ, અહીંયા આપેલું છે એનું બનાવવાનું. ધે ઈગલ ઇઝ અ નંબર 6 ઉપર, આ જે પ્રાણી પક્ષી દેખાય છે એ કેટલા ઉપર? 6 ઉપર છે. અહીંયા લખવાનું વેર ઇઝ ધ પેન, પેન કેટલા નંબર ઉપર છે? તો આપણે લખવાની કે ધ પેન ઇઝ એટ નંબર 2, કેટલા નંબર ઉપર છે? 2 નંબર ઉપર. ત્યારબાદ આવશે બીજો પ્રશ્ન, કેટલા પ્રશ્નો આવશે? બીજા પ્રશ્નમાં આવશે વેર ઇઝ અ હેલિકોપ્ટર, તમને હેલિકોપ્ટર ક્યાં દેખાય છે? તો હેલિકોપ્ટર નંબર ઉપર જવાનું, કેટલા નંબર? 1st નંબર ઉપર છે. તો અહીંયા આવશે ધ હેલિકોપ્ટર ઇઝ અ નંબર 1. ત્રીજો ક્વેશ્ચન, વેર ઇઝ અ સ્કૂલ બેગ, બેગ કેટલા નંબર ઉપર છે? તો કે ધ સ્કૂલ બેગ ઇઝ અ નંબર 3, કેટલા નંબર ઉપર છે? 3 નંબર ઉપર. અહીંયા આપણે ત્રીજા નંબર ઉપર દેખાય છે સ્કૂલ બેગ. શું દેખાય છે? સ્કૂલ બેગ. ત્યારબાદ આવશે
क्वेश्चन नंबर फोर, वेर इज अ कार, कार तमने क्या देखाय छे? तो एट नंबर उपर कार आपेली छे, तो कार इज अ नंबर एट, केटला नंबर उपर? एट नंबर उपर आपेली छे। त्यारबाद आवशे पांचमो, के वेर इज द चेर, खुर्ची केटला नंबर उपर छे? तो सेवन नंबर उपर आपेली छे, केटला नंबर उपर? सेवन नंबर उपर। तो लखवानुं ध चेर इज एट नंबर फाइव। सिक्स क्वेश्चन, એમાં કીધું છે, શું કીધું છે? તો કે વેર ઇઝ અ ફ્લાવર પુટ, તમને ફ્લાવર પુટ કેટલા નંબર ઉપર દેખાય છે? અહીંયા જોવાનું, ફોર ક્વેશ્ચન ઉપર, કેટલામાં? ફોર ઉપર ચિત્રમાં દેખાય છે આપણને ફ્લાવર પુટ, જે આપણે ઘરની અંદર આપણે શોભા માટે રાખીએ છીએ તે ફ્લાવર પુટ, સરસ મજાનું છે। તો લખવાનું, ધ ફ્લાવર પુટ ઇઝ નંબર ફોર। સેવન ક્વેશ્ચન, વેર ઇઝ અ ટેબલ, ટેબલ કેટલા નંબર ઉપર દેખાય છે તમને? અહીંયા જોઈ લો, તો ટેબલ, ધ ટેબલ ઇઝ ધ નંબર સેવન, કેટલા નંબર ઉપર દેખાય છે? સેવન નંબર ઉપર દેખાય છે। હવે પછી આવશે, હવે પછીનો પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર બે, એની અંદર પરિવારના સભ્યોના વિશે તમારી વિગત ભરવાની છે। અહીંયા તમારું નામ, અહીંયા તમે તમારા પપ્પાનું નામ લખવાનું, મધર નામ લખવાનું, સિસ્ટરનું નામ લખવાનું, અહીંયા અહીંયા તમે તમારું મધર જે માતા હોય તેનું નામ લખવાનું તમારે, અહીંયા ફાધર એટલે પિતાનું નામ, સિસ્ટર એટલે બહેનનું નામ, બ્રધર એટલે ભાઈનું નામ, અહીંયા બર્થ ડેટ એટલે કે તેની મમ્મીની બર્થ ડેટ કેટલી છે ખબર ન હોય તો આધાર કાર્ડમાં જોઈ લેજો, પિતાની બર્થ ડેટ, તમારા જે ભાઈ છે બેન છે એની બર્થ ડેટ અહીંયા લખવાની, અહીંયા અહીંયા પછી અહીંયા ક્યાંય જગ્યા ઉપર રહે છે, મમ્મી ક્યાં રહે છે, પિતા ક્યાં રહે, ભાઈ ક્યાં રહે, એ અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ તમારા પરિવારના સભ્યોની વિશે વિગતો ભરો, એ થઈ જાય, એનો આન્સર અહીંયા આપેલો છે, એ થઈ જાય પછી તમારે અહીંયા ઉપરોક્ત વિગતોને આધારે પ્રશ્ન જવાબ આપવાના, કે વોટ વોઝ એઝ ફાધર, તમારા પિતાની ઉંમર કેટલી છે, તમારા બેનની ઉંમર, બધા વિશે અહીંયા માહિતી તમારે લખવાની રહેશે। હવે પછી આવશે ક્વેશ્ચન ચારની અંદર, કે નીચેના આકારો ઓળખો, નીચેના આકારો ઓળખો અને આકૃતિની અંદર આકારના નામ લખો। અહીંયા આપણે ખાલી કહેવાનું છે આ શું છે, તો કે અહીંયા જે લખેલું છે તે તમારે જોવાનું, રેકટગલ, ઇંગ્લિશમાં લખેલું છે રેકટગલ, તો એને શું કહેવાય? લંબચોરસ, ગુજરાતીમાં શું કહેવાય? લંબ, લંબચોરસ, શું કહેવાય? લંબચોરસ, ઇંગ્લિશમાં એને રેકટગલ બોલાય। પછી છે એના પછીનું જે ષટકોણ જેવું દેખાય છે એને ગુજરાતીમાં ષટકોણ કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય છે હેક્ઝાગોન, શું કહેવાય છે? હેક્ઝાગોન, હેક્ઝાગોન એટલે કે ષટકોણ। ત્યારબાદ આવશે જે તમને શંકુ આકાર જેવું દેખાય છે, કેવું? શંકુ આકાર જેવું તમને દેખાય છે હેક્ઝાગોન, અને આ આવશે તમારે રેકટગોન થઈ ગયું, પેન્ટગોન થઈ ગયું, હવે આવશે હેક્ઝાગોન જે ષટકોણ આમાં આવશે। ત્યારબાદ આવશે ઓક્ટોગોન, ઓક્ટોગોન, પછી અહીંયા ગોળ આપેલું છે એને સર્કલ કહેવાય, શું કહેવાય? સર્કલ, સ્ક્વેર એટલે કે ચોરસ, કેવું કહેવાય છે? ચોરસ આકાર આપેલો છે, ટ્રાયગલ એટલે કે ત્રિકોણ, અહીંયા સર્કલ એટલે કે ગોળ, એમ અલગ અલગ ખાનામાં અલગ અલગ આપેલા છે, આપણે અહીંયા લખવાના રહેશે। અહીંયા ચાર આપેલા છે એના નામ શોધી અહીંયા તમારે જોડવાના છે, આને સર્કલ કહેવાય, આને સ્ક્વેર કહેવાય, ટ્રાયગલ કહેવાય, અને અહીંયા પણ અહીંયા ગોળ આપેલું છે, આને છે લંબગોળ એટલે કે લંબગોળ કહેવામાં આવે છે, આમ લંબગોળ છે એટલા માટે એને ઇલી પેશ કહેવાય, ઇલી પેશ, અને આ સર્કલ, ઓકે। હવે પછી આપણે જે આ એક્ટિવિટી શીખી ગયા એનું સરસ મજાનું અહીંયા આપણને જોઈ લીધું છે આખું સ્વાધ્યાય પણ, કે આ સ્વાધ્યાયની અંદર શું કહેવા માંગે છે, તો યુનિટ વન વેર વ્યૂ એટલે સરસ મજાનું સ્વાધ્યાય તમારે પણ ક્લિયર થઈ ગયું છે, તમારી બુકની અંદર લખવાનું